કેમ છો બાળકો? મજામાં છો ને? બાળકો, ભણવાની શરૂઆત કરતા પહેલા આપણે કોને યાદ કરીએ છીએ? ભગવાનને. તો મારી સાથે હાથ જોડો ને આંખો બંધ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત ધિયો યો ન પ્રચોદયાત. તો બાળકો, આજનો વિષય છે ગણિત, અને તેમાં આજે આપણે શીખીશું અંક 1 ની સમજ અને તેનું લેખન. તો બાળકો, હવે આપણે અંક 1 નું જોડકણું ગાઈશું. 1 કડે 1, 1 કડે 1, પાપડ શેક, પાપડ શેક, પાપડ કાચો, પાપડ કાચો, મારો ડાકલો સાચો, મારો ડાકલો સાચો. તો ચાલો બાળકો, આજે હું તમને અંક 1 ની વાર્તા કહીશ. એક ગામ હતું. એ ગામમાં એક ચિંટુ રહે અને તેનો મિત્ર ડોગી રહે. ચિંટુ અને ડોગી રોજે એક દડાથી સાથે રમે. એક દિવસ તેનો દડો એક કૂવામાં પડે છે અને એ કૂવામાં એક માછલી રહે અને સાથે એક દેડકો પણ રહે. એક દિવસ ચિંટુના દાદા આવે છે અને તેમને સરસ મજાની સાયકલ લઈ આપે છે અને એ સાયકલ ઉપર ચિંટુ અને ડોગી બંને બેસીને ફરવા જાય છે. ફરી ફરીને ઘરે આવે છે. મજા આવી ભાઈ, મજા. ચાલો બાળકો, હવે આપણે અંક 1 ની પ્રવૃત્તિ કરીશું. જો આ મે ચોખા લીધા છે અને આ થાળી છે, તો ચોખાની મદદથી આપણે અંક 1 લખીશું. તો ચોખાને હાથમાં મુઠ્ઠો ભરવાનો છે અને પછી ઊભી લીટી કરવાની છે. લીટી થઈ ગઈ પછી નીચેથી દાદાજીની લાકડી કરવાની છે. અને ઉપરથી અડધું ગોળ, જેને આપણે સી ફોર કેટ પણ કહીએ છીએ. થઈ ગયો ને આપણો અંક 1. હવે આપણે આ ચોખામાં પણ અંક 1 લખવાનો છે. તો પહેલે ઊભી લીટી કરવાની, પછી નીચેથી અડધું ગોળ એટલે દાદાજીની લાકડી, પછી ઉપરથી અડધું ગોળ એટલે સી ફોર કેટ. થઈ ગયો આપણો 1 કડે 1. બાળકો, આજે આપણે ગણિત વિષયમાં ક્રેયોન કલરની મદદથી અંક 1 માં મનગમતો રંગ પૂરીશું. જો મારી પાસે કેટલા બધા કલર છે, મને જે કલર ગમે તે હું લઈશ, તમને જે કલર ગમે તે તમારે લેવાનો છે. અને પછી અંક 1 માં રંગ પૂરવાનો છે. મને લાલ કલર ગમે છે એટલે હું લાલ કલર લઈશ અને અંક 1 માં કલર પૂરીશ. જો મારો કલર તો પુરાઈ ગયો. બાળકો, આપણે અંક 1 માં રંગ તો પૂરી નાખ્યો. હવે 1 ની બાજુમાં શું છે? ઝાડ. ઝાડ કેટલા છે? 1. 1 ઝાડ છે. હવે આપણે આપેલ ગોળમાં અંક પ્રમાણે મનગમતો રંગ પૂરવાનો છે. જો બાળકો, આ ગોળ છે ને, એ ગોળમાં
પાંદડા આપ્યા છે એ પાંદડા આપણે ગણવાના છે અને તેમાં પછી મનગમતો રંગ પૂરવાનો છે। મેં આ ભૂરો રંગ લીધો છે અને ભૂરા રંગથી આપણે એક પાંદડામાં રંગ પૂરીશું। આ પાંદડા કેટલા છે? એક। તો આપણે આ ગોળમાં રંગ પૂરીશું। પછી જુઓ આ ગોળમાં કેટલા પાંદડા છે? એક બે, એટલે આમાં રંગ પૂરાશે નહીં। પછી આ ગોળમાં કેટલા પાંદડા છે? એક, તો આમાં આપણે રંગ પૂરીશું। પછી જુઓ એક પાંદડું કઈ જગ્યા પર છે, બીજા ક્યાં છે? અરે એક જ છે ને, તો આપણે એમાં પણ રંગ પૂરીશું અને આમાં રંગ પૂરીશું નહીં। તો જોયું ને બાળકો, આપણે જે ગોળમાં એક પાંદડું હતું તેમાં આપણે રંગ પૂરી નાખ્યા। હવે તમારે પણ આ રીતનું વર્ક કરવાનું છે અને તમારી ટીચરને એના ફોટા પાડીને મોકલવાના છે।